નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એનું ઉદાહરણ લેશું. ઉદાહરણ 2.7, રકમ વાંચતા જઈ અને સોલ્વ કરી. તો એમાં તમને આપ્યું છે મિત્રો પહેલો પ્રશ્ન, એટલે કે એ પ્રશ્નમાં હું કીધું કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલ કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. ઓકે, શા માટે? તો જ્યારે આપણે વાળ સૂકા હોય અને કાંસકા એના પર ફેરવી ત્યારે શું પ્રોસેસ થાય છે, અને ઈ જ કાંસકાને જે કાગળના સંપર્કમાં લાવવામાં ટુકડાને તે શા માટે એના તરફ આકર્ષે છે એ આપણે જોવાનું છે. તો પેલો પ્રશ્ન સોલ્વ કરી એ જો મિત્રો, ધ્યાન દીધો, તમે જે સૂકા વાળ સાથે કાંસકો ઘસો છો ત્યારે ઘર્ષણ પ્રક્રિયા થાય, અને ઘર્ષણ પ્રક્રિયા થાય ત્યારે જે કાંસકો છે એ પ્લાસ્ટિકનો બનેલો છે, એના પર કેવો ચાર્જ આવશે? તો કે નેગેટિવ, રાઈટ? તો આ રીતના બતાવી દો મિત્રો, આ કાંસકો આપી દો, આ પેલો ધાતુ, બીજો ધાતુ, ત્રીજો ધાતુ, ચોથો ધાતુ, આ રીતના એક સરસ મજાનો કાંસકો દોર્યો, રાઈટ? અને એના પર નેગેટિવ ચાર્જ ઘર્ષણ પ્રક્રિયા દરમિયાન, તો ઘર્ષણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે ચાર્જ આવે છે નેગેટિવ આના પરનો આવે છે, અને નેગેટિવ ચાર્જ ઋણ વિદ્યુત ભારને કાંસકા પર આ રીતના બતાવી દો મિત્રો, રાઈટ? હવે આમાંથી કોઈ એક ચાર્જ નું ધ્યાનમાં લઉં છું, આ ચાર્જ એ નેગેટિવ છે અને બિંદુવત ચાર્જ છે, રાઈટ? બિંદુવત ચાર્જ આ છે એવા તા બધા છે અંદર ના, તો કોઈ એક ચાર્જ ને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપણે વિચારીએ તો વિદ્યુત ક્ષેત્ર આ રીતના મળશે આપણને. ઋણ વિદ્યુતભારમાં વિદ્યુત ક્ષેત્ર કેમ એના તરફ હોય, તો આ રીતના વિદ્યુત ક્ષેત્ર એના તરફ બતાવું છું. અને વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન એના તરફ જશે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે કાગળનો ટુકડો મૂકીએ ત્યારે શા માટે એના તરફ આકર્ષાય એ આપણે સમજવાનું છે. કાગળનો ટુકડો કેવો છે? તો કે વિદ્યુત ભાર વિહીન, એના પર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં. હવે આવા ટુકડાને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે એનો જે એટમ્સ હોય એનું શું થાય? પોલરાઇઝેશન. પોલરાઇઝેશન થાય એટલે એક ઋણ અને ધન બે છૂટા પડે ચાર્જ. એમાંથી આપણે આમ વિચારી શકીએ મિત્રો કે આ કાગળનો ટુકડો છે, આ કાગળ નો ટુકડો છે, રાઈટ? એમાંથી કોઈ એક અણુનું પોલરાઇઝેશન થાય. હવે પોલરાઇઝેશન થાય ત્યારે ઋણ વીજભાર તરફ કયો જાય? તો કે ધન વીજભાર. તો આમાં જે પોલરાઇઝેશન થાય એમાં બે ચાર્જ હોય, ધન અને ઋણ, અને ધન આના પર ગતિ કરી અને અહીંયા આવશે, રાઈટ? આ રીતના મિત્રો. હવે આની અંદર નો જે ઋણ ચાર્જ છે એ ઋણ શું કરે? તો કે અપાકર્ષે. અપાકર્ષે એટલે એ ચાર્જ ક્યાં આવે? નીચે બી આવે, અપાકર્ષે. હવે અહીંથી બાકો નીકળી નહીં કે, અને આ ધન વીજભાર કે ગતિ કે આની બહાર નીકળવાનો નથી, રહેશે ક્યાં? કાગળના ટુકડા પર. ઓકે, હવે આ રીતના વિચારો મિત્રો કે આ ઋણ ચાર્જ છે ને ધન ચાર્જ છે એ નજીક નજીકમાં હશે, રાઈટ? સપોઝ એ અંતર આ છે, અને આ ઋણ અને આ ઋણ એ દૂરના અંતરે છે, અને આ દૂર નું અંતર નામ આપી દઉં આર ડેશ. તો જે આર અંતરે, આર અંતરે આ બંને ધન અને ઋણ ચાર્જ ઉપર જે બળ લાગશે કેવું છે? આકર્ષી બળ. લખી નાખું છું આર અંતરે, આર અંતરે આકર્ષીય બળ, એને શું નામ આપી દઉં? એફ. અને અહીંયા ઋણ અને આ ઋણ કેટલા અંતરે છે? આર ડેશ. તો ઋણ ઋણ હોય છે કેવું બળ લાગે? અપાકર્ષી. લખી નાખું આર ડેશ અંતરે અપા કર્ષીય બળ, અને એને નામ આપી દો મિત્રો એફ ડેશ. ચલો મિત્રો, બળ નું સૂત્ર હું તો કે બળ એફ બરાબર ફોર્મ્યુલા છે કે ક્યુ વન ક્યુ ટુ ના છેદમાં આર સ્ક્વેર, રાઈટ? હવે મિત્રો જેટલું મૂલ્ય આનું છે એટલું જ મૂલ્ય આનું છે, તો આ બેના મૂલ્ય તો સમાન છે. હવે આપણે જોવાનું છે કે આની વચ્ચેનું જે અંતર છે એના કરતા આ બંને વચ્ચેનું અંતર કેવું છે? વધારે. તો અંતર વધારે તો બળ કેવું લાગે? બળ કેવું લાગે? ઓછું. અને આનું અંતર ઓછું તો બળ કેવું લાગે? વધારે. હવે જોવાનું એ છે મિત્રો કે આના વડે આના પર લાગતું બળ આકર્ષી બળ છે, તો આકર્ષી બળ તો એના તરફ લાગે. આ જે ધન વીજ બળ છે એના તરફ લાગશે. તો એ આકર્ષી બળ નું નામ આપી દઉં છું મિત્રો એફ ફેક્ટર.
અને આ રૂંગું વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી. અપાકર્ષી શું નામ આપ્યું? એફ-ડેશ વેક્ટર. અપાકર્ષી બળ ક્યાં લાગે? આકર્ષી બળ એના પર આમ લાગ્યું, તો આના પર અપાકર્ષી બળ એનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં, તેને નામ આપી દઉં એફ-ડેશ વેક્ટર. હવે આકૃતિ ઉપરથી અને જે ફંડામેન્ટલ આપણે જે આપ્યું છે એના પરથી આપણે નક્કી કરી શકીએ. શું નક્કી કરી શકીએ? કે અહીંયા જે આ બળ છે એફ, એનું મૂલ્ય વધારે છે કોના કરતા? એફ ડેશ કરતા. તો આ બંને માંથી કેવું બળ વધારે થયું? આવડું. આ બળ કેવું થયું? ઓછું. તો હવે કાગળનો ટુકડો ક્યાં જાય? આમ ગતિ કરશે, કારણ કે આ બળનું મૂલ્ય વધારે છે, આ બળનું મૂલ્ય ઓછું છે. તો એટલા માટે કાગળનો ટુકડો એના તરફ આકર્ષે છે, એનો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ, જો વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો શું થાય? અને કાઉન્સમાં કીધું, યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી. એટલે કાગળ ટુકડો તો આપણે કીધું છે એમાં કે વિદ્યુતનું વહન નથી કરતો, પણ વરસાદી દિવસમાં અથવા ચોમાસાના દિવસમાં આપણે જોઈ એ ઋતુમાં કાંસકો જે છે એ વાળ પર તમે આમ ઘસો ત્યારે વાળ પર શું હોય? તો કે પાણી હોય. અને પાણી હોય એટલે કાંસકો એના તરફ બરાબર ઘર્ષણ પ્રક્રિયા કરશે નહીં. ચાર્જિંગ એટલે કે વિદ્યુત ભારિત પ્રેરિત પ્રક્રિયા ક્યારે થાય? તો કે સંપૂર્ણપણે ઘર્ષણ થતું હોય ત્યારે. અને ઘર્ષણ દરમિયાન ચાર્જ ગતિ કરે એક પદાર્થ ઉપરથી બીજા પર. તો જ્યારે તમે ચોમાસામાં વાળ પર કાંસકો તમે ફેરવો કે કાંસકો ચાર્જિંગ થશે નહીં, કારણ કે ઘર્ષણ પ્રક્રિયા હાવ ખૂબ જ ઘટી ગઈ હોય, એટલા માટે એ કાગળને આકર્ષશે નહીં. આ થઈ ગયો તમારો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ, ક્વેશ્ચન નંબર 2. બીમાં શું કીધું છે? સામાન્ય રબર અવાહક છે, એ તો આપણે જાણીએ છીએ મિત્રો કે રબર અવાહક છે, પરંતુ વિમાનના વિશિષ્ટ રબર ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. ટાયર કેવા બનાવવામાં આવે છે? સુવાહક. આવું શા માટે જરૂરી છે? સમજાવી મિત્રો કે શા માટે જરૂરી છે. જો હું વિમાન પેલા તો દોરું છું, હવાઈ જહાજ એટલે વિમાન. હું અહીંયા બતાવું છું મિત્રો આ રનવે, જ્યાંથી વિમાન દોડી અને ઉપર પણ જઈ શકે, અને જ્યારે વિમાન અહીંથી આવતું હોય ત્યારે ઉતરતું પણ અહીંયા હોય. ચાલો, હવે એ વિમાન કઈક આ રીતના છે. અથવા નથી આ વિમાન છે, અથવા આ વિમાન હું આમ બતાવી દઉં, પાંખડું નીચે રહ્યું. વિમાનમાં જોયું તો વિમાન આ રીતના હોય, રાઈટ? તો આ રીતના વિમાન બતાવું છું મિત્રો. મિલી નમસ્ત. ઓકે ચાલો, આ માછલી નથી, વિમાન છે. હવે વિમાન જયારે રનવે પર આવે ત્યારે તમને ખબર છે પેલું વ્હીલ ખુલ્યું હોય અને નીચે આવે, તો આનું જે ટાયર છે એ આ રીતના આની સાથે કોન્ટેક્ટમાં આવી જાય. શા માટે આ ટાયર છે એ સુવાહક બનાવવામાં આવે છે એ આપણે સમજવાનું છે. જયારે આ વિમાન હવામાં ગતિ કરતું હોય, મતલબ કે ઉપર ગતિ કરતું હોય અને ગતિ કરીને નીચે આવે છે, ગતિ કરીને ક્યાં આવે છે મિત્રો? નીચે. જયારે ગતિ કરીને નીચે આવતું હોય ત્યારે કોના કોન્ટેક્ટમાં હોય? તો કે હવા. હવા સાથે કઈ પ્રક્રિયા થાય? તો કે ઘર્ષણ. અને ઘર્ષણ પ્રક્રિયા થાય એટલે આ જે વિમાન છે એના પર ચાર્જ આવે છે, અને આ જે નેગેટિવ ચાર્જ આના પર આવે છે આ રીતના વિમાનની ફરતા બોડી પર મળશે. હવે ચાલો મિત્રો, જયારે વિમાન નીચે લેન્ડ થશે અને આ ટાયર ગતિ કરતું હોય તો ટાયર એ રોડ સાથે શું પ્રક્રિયા કરે? તો કે ઘર્ષણ. અને આ ઘર્ષણને લીધે તણખો ઉત્પન્ન થયો હોય અને એ તણખો અને આ ચાર્જિંગ એની વચ્ચે કઈ કઈ પ્રક્રિયા થાય અને સ્પાર્ક વધારે ઉત્પન્ન થાય તો આ વિમાન દહનશીલ બની જાય, રાઈટ? મતલબ કે સળગે. હવે એવું ન થાય એટલા માટે શું કરવામાં આવે? તો એટલા માટે એવું કરવામાં આવે છે મિત્રો કે આ જે ટાયર છે એ અવાહકને બદલે એની અંદર સુવાહક પદાર્થ આની અંદર એડ કરી નાખે છે. એટલે કે ટાયર કન્ડક્ટિંગ થઈ જાય છે, વાહક થઈ જાય છે.
વાહક થઈએ તો ફેર શું પડે છે? ચાલો આ ટાયર છે એ કન્ડક્ટિંગ છે. હવે વિચારો મિત્રો કે આનો જે ચાર્જ ચાલુ એના વોલ્ટેજ અને નીચે જમીન હોય એના વોલ્ટેજ, એ બંને માંથી કોના વોલ્ટેજ ઓછા હોવા જોઈએ? તો કે ઓબ્વિયસલી જમીન. આને કેવો હોય છે? વધારે. તો આના પરનો ચાર્જ નીચે ગતિ કરશે, મતલબ કે આનો હાઈ વોલ્ટેજ છે, નીચેનું કેવું થાય? લો વોલ્ટેજ. તો આ જે જમીન છે મિત્રો, અહીંયા આ જમીન, એના વોલ્ટેજ એટલે જમીનના વોલ્ટેજ એ 0 વોલ્ટ હોય, રાઈટ? અને આની કમ્પેરિઝનમાં આના વોલ્ટેજ હું ધારો કે ધારું છું, ધારો કે આ રીતના હોય 100 વોલ્ટ, તો આ બંને માંથી કોના વોલ્ટેજ વધારે છે? તો કે ઉપરના ચાર્જના. અને જમીનને કેવા છે? ખૂબ જ ઓછા, એટલે 0 છે. તો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત ક્યાંથી ક્યાં મળે? હાઈ વોલ્ટેજ થી લો વોલ્ટેજ. એટલે આના પરનો જે ચાર્જ છે નેગેટિવ, એ ટાયર માંથી ગતિ કરી, ટાયર તો વાહક બની ગયું, રાઈટ? તો આ ટાયર છે એમાંથી ગતિ કરી ક્યાં આવશે? જમીનની અંદર આ ચાર્જ રૂમ લઈ આવશે. એટલે તો આના પર નો હવે ચાર્જ રહેશે નહીં, એટલે વિમાન કેવું થઈ ગયું? સાહેબ આ તમારો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન સી માં કીધું છે કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે, શા માટે? દહનશીલ એટલે કે પેટ્રોલ લઈ જતા હોય, ડીઝલ લઈ જતા હોય, ગેસ લઈ જતા હોય, રાઈટ? તો તમે ટ્રકમાં જોજો, ટ્રકની પાછળ બિલકુલ જોજો, એક સાંકળ હશે અને એ સાંકળ રોડના ટચમાં હોય છે. શા માટે હોય છે આપણે સમજી આલો. આ રીતના ટ્રક દોરું છું, ચને મજાનો? અહીં વ્હીલ છે, એડવર્ટ વ્હીલ નો હોય. નેક્સ્ટ અહીંયા પણ બતાવી દઉં છું, હવે આની સાથે સંપર્કમાં કોણ હોય? તો કે રોડ હોય. આમાં તમારે જે મૂકવું મૂકી જવાય, પેટ્રોલ ડીઝલ નું જે ટેન્ક મૂકવું મૂકી જવાનું. ઓકે, હવે રસ્તા પર જ્યારે ટ્રક જતો હોય મિત્રો, ત્યારે શું પ્રોસેસ થાય છે? તો કે આ જે ટેન્ક છે એ ટેન્ક પર હવા સાથે ઘર્ષણ પ્રક્રિયા દરમિયાન ચાર્જ થશે, અને ચાર્જિંગ થાય છે ઘર્ષણ પ્રક્રિયા દરમિયાન, ત્યારે આના સપાટી પર ઋણ ચાર્જ આવે છે, એટલે કે નેગેટિવ ચાર્જ પડતા બોડી પર. હવે નેગેટિવ ચાર્જ છે એ આને દહનશીલ, મતલબ કે આને દહન કરવા માટે જરૂરિયાત પૂરતો છે. તો આનો જે ઋણ વીજભાર છે ટેન્ક ઉપર ન રહે, અને આને આપણે રિમૂવ ઇઝીલી કરી શકીએ, તો એની માટે કંઈક પ્રક્રિયા કરવી પડે. હવે તમે વિચારો કે અહીંયા તમે ટાયર લીધું હતું, એ ટાયર લીધું એ સુવાહક તમે કહ્યું, હવે આ વિમાન છે એમાં આ સુવાહક કરવું સરળ ઇઝી બને. શા માટે? તો કે વિમાનની સાપેક્ષમાં એ ટાયર સસ્તું બને, કારણ કે એનું તો તમારે એક જગ્યાથી મુસાફરી બીજે ખૂબ જ અંતર કાપમાં કરવાની છે, રાઈટ? હવે અહીંયા જો મિત્રો, આ જે ટાયર છે એ એક સ્ટેટ થી બીજા સ્ટેટ અથવા તો એક ડિસ્ટ્રિક્ટ થી બીજા ડિસ્ટ્રિક્ટ પર જતા હોય, અને આ ટાયર તો ઘસાતા હોય, ઘસાતા હોય, અને આને તમે કન્ડક્ટિંગ બનાવવા હોય તેનો ખર્ચો ક્યાં પહોંચે? ખૂબ જ ખર્ચાળ થઈ જાય. હવે ખર્ચાળ ના થાય એની માટે આને લો કન્ડક્ટિંગ બનાવવામાં આવે છે, એટલે આ ટાયર મોંઘા પડે નહીં. હવે શું કરવું જોઈએ? તો કે આ જે નેગેટિવ ચાર્જ છે એની સાથે હું આ રીતના એક સાંકળ કનેક્ટિંગ કરી દઉં છું, આ રીતના સાંકળ. હવે જે સાંકળ હોય છે મિત્રો, એ કોના કોન્ટેક્ટમાં હોય? તો કે રોડના. હવે સાંકળ અહીંયા પણ હોય અને અહીંયા પણ મિલી દીધી છે, અહીંયા સમજવા માટે. તો જયારે ટ્રક આ બધું ચાલતો હોય ત્યારે આ જે સાંકળનો છેડો છે એ કોના કોન્ટેક્ટમાં રહે? રોડના. તો રોડના કોન્ટેક્ટમાં રહે ત્યારે તમને ખબર છે કે અહીંયા જે બોડી પરનો જે વોલ્ટેજ છે હાઈ વોલ્ટેજ હોય, અને આ જમીન પરનો વોલ્ટેજ છે 0 વોલ્ટ હોય. તો આની સાપેક્ષમાં આ વોલ્ટેજ કેવા થયા? લો.
तो विद्युत स्थिति मान लो तो फर्क हाई वोल्टेज थी क्या छे लो वोल्टेज तो हवे आ बॉडी पर नो तमामे तमाम चार्ज क्या थी क्या गति करे तो के हाई वोल्टेज थी लो वोल्टेज तो नेगेटिव जितलो भी चार्ज छे ई आ साकल माथी गति करी अने क्या आवशे जमीन पर राइट तो आ रीतना आना पर नो नेगेटिव चार्ज ने दूर करवामां आवशे तो आ मित्रों समझाई गयुं छे तमने ओके આના જેમ તો આપણે બનાવી શકીએ નહીં ખર્ચ વધી જાય છે એટલે બેસ્ટ ઉપાય આ છે હવે તમને એમ થાય કે આવું જ આમાં કરીએ તો વિમાન તો આમ ગતિ કરતો હોય ઉપર આમ રાઈટ તો તમે એની ઉપર સાંકળ જે લટકાવશો એટલી કેટલી લંબાઈની સાંકળ તમે લટકાવશો અહીંયા તો માપશે કેટલું તે ફિક્સ હવે મતલબ વિમાન જેમ જેમ ઉપર જેમ સાંકળની લંબાઈ કેવું છે વધારે એવું કરાય નહીં મિત્રો ચલો ક્વેશ્ચન નંબર ડી સોલ્વ કરીએ ડી માં કીધું છે કે ખુલ્લી હાઈ પાવર લાઈન ઓકે પર પક્ષી આરામથી બેસે છે યસ તો પણ તેને કઈ થતું નથી એને કઈ થતું નથી જમીન પર ઉભેલો માણસ તે જ લાઈનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે શા માટે સરસ પ્રશ્ન છે મિત્રો ચાલો આપણે જોઈએ આ એક વાયર છે આ રીતના લાઈટ કે જેમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે રાઈટ એવો મેં વાયર લીધો છે થાંભલા બાંભલા કઈ બેઠેલા નથી મત વાયર બેઠેલો હવે અહીંયા છે મિત્રો આ જમીન જમીનના વોલ્ટેજ કેટલા હોય તો કે ઝીરો વોલ્ટ એનો મતલબ કે આ વોલ્ટેજ છે લો વોલ્ટ રાઈટ અને જયારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને હાઈ પાવર લઈને વોલ્ટેજ એ કેવો હોય હાઈ વોલ્ટેજ જ હોય રાઈટ તો આ જે તાર છે એના પર પક્ષી બેસે છે પક્ષી કે આ રીતના છે મિત્રો રેડી રેડી પાંખ આપણે જોઈ નાખી રેડી રેડી ઓકે સર હવે આ જે એનો પેલો પગ છે ઈ અને આ બીજો પગ છે ઈ કેવા છે નજીક નજીકમાં છે રાઈટ હવે આ પેલો જે પગ છે એ વાયરના ટચમાં છે એને નામ આપી દઉં એ બિંદુ અને બીજો પગ જે છે એ વાયરના ટચમાં છે એ બિંદુને નામ આપી દઉં બી જો તો મિત્રો નજીક નજીકમાં હોવાથી અને એક લાઈન પર હોવાથી વોલ્ટેજ તમે જુઓ તો જેટલા એ બિંદુનો વોલ્ટેજ મળે એટલો જ કોને મળે બી વોલ્ટેજ એટલે એનો મળે વોલ્ટેજ એટલો જ કોનો મળશે બી નો બી ના વોલ્ટેજ કેવા છે સમાન હવે પ્રશ્ન એ છે કે સપોઝ વિદ્યુત પ્રવાહ આમ ગતિ કરતો હોય આમ આવે છે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ અહીં આવે તો આ જે જંકશન પોઈન્ટ ઉપર બે પાટા પડે એક તો પ્રવાહ આમ ગતિ કરશે એ ક્યાં ગતિ કરશે ઉપર પણ ઉપર ગતિ કરીને આમ નહીં આવે માત્ર ક્યાં ગતિ કરશે નીચેથી તો એનો પ્રશ્ન થાય કેમ બરાબર વિચારો જો આ રીતના છે કે કાર્યનું સૂત્ર છે ડબલ્યુ બરાબર હું છે ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી રાઈટ હવે જે ચાર્જને ગતિ કરવું છે એને એટલા વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે તો અહીંયા એ પોઈન્ટથી તમારે ક્યાં જવું છે બી તો બી નું વિદ્યુત સ્થિતિમાન એટલે વી બી અને માઇનસ કરીને કોણ લો એનું તો અહીંયા શું આવે બી એ હવે બે ના વિદ્યુત સ્થિતિમાન સમાન છે તફાવત શું થાય ઝીરો એ ગુણાકાર કરો શું થાય ઝીરો તો કોઈ કાર્ય મળતું નથી એટલે કે ચાર્જને ગતિ કરશે નહીં હવે એ તો સૂત્ર પ્રમાણે છે મિત્રો પણ અહીંયા કેમ તો બરાબર વિચારીએ આ જે પક્ષી છે એનું જે બોડી છે એ બોડીનો અવરોધ આ જે બોડી છે એનો અવરોધ ખૂબ જ વધારે છે ખૂબ જ કેવો છે વધારે કોની કમ્પેરિઝનમાં તો કે આ જે એ અને બી છે એની ટચમાં જે વાયર છે એટલો આ વાયર એનો જે અવરોધ છે ઓછો છે એની સાપેક્ષમાં ખૂબ જ કેવો છે વધારે ડન તો હવે જે વિદ્યુત પ્રવાહ કેમ પસાર થતું હોય એ વધારે અવરોધો એમાંથી પસાર થાય કે ઓછો અવરોધો એમાંથી પસાર થાય તો ઓબ્વિયસલી ઓછો અવરોધો એમાંથી રાઈટ તો વિદ્યુત પ્રવાહ ઉપર જવાને બદલે ક્યાંથી જશે નીચે અને જો ઉપર જાય તો ખૂબ જ ઓછો થાય એનાથી કોઈ બહુ ફરક આને પડે નહીં એટલા માટે પક્ષી ને કઈ થતું નથી અને વિદ્યુત પ્રવાહ લાઈનમાંથી પસાર થઈ જાય છે કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે આમાં વોલ્ટેજ ડિફરન્સ હોવો જોઈએ પણ એ વોલ્ટેજ ડિફરન્સ ઝીરો મળે છે એટલા માટે વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને પક્ષીને કરંટ લાગતો નથી આમાં નામાં એક્સપ્રેશન હતો
કે જમીન ઉપર ઉભેલો માણસ જયારે આ વાયર ને અડે તો એને કરંટ લાગે, તો એનો જવાબ ચાલ. આ જવાન નામ છે અભલાતા, પાણી ડોક છે ખંભેશ, પાણી બે કાટીશ. હવે એના હાથ એટલા બધા લાંબા છે ને મિત્રો, જોજો અહીંયા દાંત ની ઘટતા, એક આંગળી બીજી આંગળી ત્રીજી ઊંઈ 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 આમ. અને આનો બીજો જે હાથ છે એ અહીંથી લાંબો કરે છે, લાંબો કરે છે ઊંઈ 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 આમ. મિત્રો કેવડો હાથ છે? હશે તો જ છે ને ભાઈ, તો એવું થાય. તો આ બંને હાથ જયારે આને કોન્ટેક્ટમાં લાવે છે, અથવા તો આપણે એમ સમય આ લોકો બે જ રાખીએ, શું કામ રાખીએ બે પર બે જ ગેર. તો આ જે લાઈન છે મિત્રો, આ લાઈન જે છે એનો વોલ્ટેજ તો હાઈ વોલ્ટેજ છે, તો આને હાઈ વોલ્ટેજ નામ આપી દો. આ તો ભાઈ સુવાહક પદાર્થ કહેવાય, કારણ કે પ્રવાહ પસાર થાય એમાંની બોડીમાંથી, રાઈટ. અને જમીનના કોન્ટેક્ટમાં છે એના વોલ્ટેજ કેટલા છે? ઝીરો. તો વિદ્યુત પ્રવાહન ક્યાંથી ક્યાં થાય? હાઈ વોલ્ટેજ થી લો વોલ્ટેજ. તો જમીનના લો વોલ્ટેજ છે ઝીરો, અહીંયા ઝીરો વોલ્ટ એટલે લો વોલ્ટ, અને આનો હાઈ વોલ્ટ છે. તો વિદ્યુત પ્રવાહ બોડીમાંથી પસાર થાય એટલે આ ભાઈ ને નુકસાન થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય તો હૃદય ને ભૂકા કાઢ નાખે. ઓકે, તો આ રીતના આ પક્ષી સલામત છે પણ આ વ્યક્તિ સલામત નથી. અહીંયા દાખલાને પૂર્ણ કરી જઈએ. જય ભાર. અને કમેન્ટ બોક્સમાં લખજો સાહેબ કે હું આ દાખલામાં પ્રેઝન્ટ હતો, એટલે ખ્યાલ રહે કેટલા આ દાખલો શીખો છે, એટલે ઉપર ચલો નથી જોયો. ઓકે, જય જય ભારત.